આર્ટ્સ વિષય અથવા આર્ટ ફેકલ્ટીમાં પોતાનું નોલેજ ધરાવે છે, પણ કોમર્સ ફિલ્ડ ખાસ કરીને આપણા બધા કરતા સારી રીતે ધરાવે છે, અને એના માટે થઈ અને મને ખ્યાલ છે મેં એક એક આખી સર માટે થઈને જે આખું સુવિચાર અથવા સૂત્ર સ્વરૂપે બનાવેલું છે કે ભાઈ નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા સફળતાપૂર્વકનું આયોજન જરૂરી છે, આયોજનને અસરકારક બનાવવા બનાવવા વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, સહકાર, હકારાત્મક અંકુશ અને અસરકારક નેતૃત્વ જરૂરી છે, જે આપણા ડોક્ટર નાગર સર છે આપણા પ્રિન્સિપાલ એની અંદર જોવા મળે છે. આયોજન કેવી રીતે કરવું, આયોજનને અસરકારક કેવી રીતે બનાવવું, વ્યવસ્થા તંત્ર કેવી રીતે ગોઠવવું, કર્મચારી વ્યવસ્થા કેવી રીતના ગોઠવવી, સંકલન કેવી રીતે કરવું, સહકાર કેવી રીતે મેળવવો, હકારાત્મક અંકુશ કોને કહેવામાં આવે, આ બધા સંચાલનના પાત્રોને ભેગા કરી અને અસરકારક નેતૃત્વ છે એ જોવા મળે છે. હવે મેઇન મુદ્દા ઉપર જઈએ તો મેં તમને રકમ મોકલી દીધેલી છે અને તમે એ રકમ કદાચને ડ્રો કરી લીધી હશે અથવા લખી લીધી હશે. તો હવે એમાં જુઓ, તમે ખાસ કરીને રકમમાં જોશો તો 5 ગુણોત્તર માગેલા છે. ચાલુ ગુણોત્તર, સંચાલન ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, શેરહોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર, કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર. હવે બેનો, તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ દાખલાની આપણે ગણતરી કરવી હોય તો ફેલાવેલા એના મુદ્દાઓનું વિચારવાનું. અત્યારે આપણે જોઈએ કે ભાઈ ચાલુ ગુણોત્તર માગેલો છે, એના માટે શું જોઈએ? તો કે ચાલુ મિલકતો જોશે, ચાલુ દેવા જોશે. ચાલુ દેવામાં શેનો સમાવેશ થાય? તો ચાલુ દેવાની અંદર અને ચાલુ મિલકતોમાં શેનો સમાવેશ થાય, આ આપણે આપણા મનથી વિચારવાનું, અને એના માટે આપણે 12મા ધોરણ સુધીના બેકગ્રાઉન્ડ ઉપર પહોંચી જવાનું કે ભાઈ 12મા ધોરણમાં આવી ગયો. તો ચાલુ મિલકતોમાં સ્ટોક, દેવાદારો, અગાઉથી ચૂકવેલ ખર્ચ, રેણી હુંડી, આ બધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કમિશન કે કોઈ આવક મળવાની બાકી હોય તો એનો સમાવેશ થાય છે. હવે ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ આપણે દેવાદારો લઈએ તો મૂડી દેવા બાજુ પાકું સરવૈયું આપેલું હોય તો એની અંદર જોવાનું કે ઘાલખા જનામત આપેલી નથી ને, જો એ આપેલી હોય તો એ બાદ કરવાની રહેશે. હવે આપેલો મુદ્દો આવ્યો, હવે આવે છે ચાલુ દેવા. તો આપણે વિચારવાનું કે ચાલુ દેવામાં શેનો સમાવેશ થાય. તો સામાન્ય રીતે ચાલુ દેવાની અંદર લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચ, અગાઉથી ચૂકવેલ અગાઉથી મળેલી આવક, આ બધાનો સમાવેશ છે. દેવી હુંડી, આ બધાનો સમાવેશ ચાલુ દેવામાં થાય છે, ઉપરાંત બેંક ઓવરડ્રાફ્ટ. એટલે પહેલા ગુણોત્તર માટે તમારે આ બે વસ્તુની જરૂરિયાત રહેશે. હવે સાથે આપણે એ પણ ડિસ્કસ કરી લઈએ કે ભાઈ પ્રવાહી ગુણોત્તર માગ્યો હોય તો કે પ્રવાહી ગુણોત્તર માગેલો હોય તો સામાન્ય રીતે જે ચાલુ દેવાની ગણતરી કરી એની અંદરથી સ્ટોકને બાદ કરવામાં આવે એટલે આપણે પ્રવાહી મિલકતો શોધી શકીએ. જ્યારે જે ચાલુ દેવાની આપણે ગણતરી કરી એ ગણતરીમાંથી સામાન્ય રીતે સ્ટોક બાદ કરીએ, એટલે કે ચાલુ મિલકતોની જે ગણતરી કરી એમાંથી સ્ટોક બાદ કરીએ અને જે રકમ આપણને મળે એને આપણે કહી શકીએ પ્રવાહી મિલકતો. હવે બીજો મુદ્દો એ આવશે, પેલા વેલા તમને કદાચ મેં જે રકમ મોકલી ને એમાં જુદા જુદા વિકલ્પો પણ મોકલેલા છે, એમાં પેલો વિકલ્પ છે ચાલુ ગુણોત્તરનું આદર્શ પ્રમાણ કયું હશે. હવે એ જ્યારે તમારે કોઈ પણ અર્થઘટન કરવાનું થશે ત્યારે એ પ્રમાણ છે તમારા માટે સૌથી મહત્વનું રહેશે. એટલે ચાલુ ગુણોત્તર માટેનું આદર્શ પ્રમાણ 2:1 રહેશે. તો હવે તમને પેલા ગુણોત્તરનો જવાબ મળી ગયો, પેલા વિકલ્પનો, કે એ બરોબર છે કે નહીં. મોટાભાગના એ સાચા પણ છે. ખાસ કરીને તમારે યાદ એ રાખવાનું કે ઘણી બધી એવી પરીક્ષાઓ છે એની અંદર
चालू गुणोत्तर नु आदर्श प्रमाण केटलू, प्रवाही गुणोत्तर नु आदर्श प्रमाण केटलू, संचालन गुणोत्तर नु आदर्श प्रमाण केटलू, आ उपरांत चोखा नफा ना गुणोत्तर नु आदर्श प्रमाण केटलू, काचा नफा ना गुणोत्तर नु आदर्श प्रमाण केटलू, आ नेट अने स्लेट अने कोई पण स्पर्धात्मक परीक्षा तमे आपवा जशो तो एनी अंदर खास पूछातुं जोवा मळे छे। हवे तमे जोशो तो प्रवाही गुणोत्तर माटेनो आदर्श प्रमाण छे 1:1, काचा नफा ना गुणोत्तर माटेनो आदर्श प्रमाण छे 35%, चोखा नफा ना गुणोत्तर माटेनो आदर्श प्रमाण छे 20%, संचालन गुणोत्तर माटेनो आदर्श प्रमाण छे 80%। हवे आ गुणोत्तर तमारे एटला माटे याद राखवा पड़शे कारण के ज्यादे तमारे कोई पण कंपनी नु अन्य कंपनी साथे विश्लेषण करवू होय त्यारे अने एक कंपनी नु प्रथम वर्षनी सरखामणीए बीजा वर्षे विश्लेषण करवू होय त्यारे आ गुणोत्तरो छे ए तमने मददरूप। हवे जो बीजो गुणोत्तर आवे छे संचालन गुणोत्तर, तो पहेला वेला आपणा मगजमां आवुं जोईए के संचालन गुणोत्तरमां शुं जोईए। तो संचालन गुणोत्तरमां तो के एनुं सूत्र ए प्रमाणे के संचालन गुणोत्तर बराबर वेचेल मालनी पड़तर प्लस संचालन खर्च छेदमां वेचाण गुणाकारमां शुं। હવે આટલું જોઈ લીધા પછી તમને જે રકમ આપી એમાં શું આપ્યું, તો કે વેચેલ માલની ફળતર આપેલી છે, વેચાણ આપેલું છે। તો એનો મતલબ એવો થયો કે બીજા ગુણોત્તરની ગણતરી કરવામાં આપણે સંચાલન ખર્ચ શોધવા પડશે। હવે બીજું મગજમાં એ રાખવાનું કે સંચાલન ગુણોત્તરનું આદર્શ પ્રમાણ 80%, એનો મતલબ એવો થયો કે એ ગુણોત્તર 80% કરતા વધી જાય તો સામાન્ય રીતે કંપનીની પરિસ્થિતિ નબળી ગણાય, કે 80% કરતા ઓછો હોય તો ફાયદાકારક રહેશે। એટલે સંચાલન ગુણોત્તર માટે તમારે યાદ રાખવાનું, બીજું યાદ એ રાખવાનું કે ઘણી વખત એક વિકલ્પ મેં એમાં મૂકેલો છે કે જો સંચાલન ગુણોત્તર 80% હોય તો ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો, એટલે 100 માંથી તમે 80 ને બાદ કરી નાખો એટલે 20%, એનો મતલબ એવો થયો કે ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો આવશે 20%। તો હવે જો તમને જે નીચે મેં વિકલ્પો આપ્યા એમાંથી પહેલા વિકલ્પનો જવાબ આવ્યો 2:1, બીજા વિકલ્પનો જવાબ આવશે 1:1, ત્રીજો જે વિકલ્પ હશે એ કદાચ ને સંચાલન ગુણોત્તરનું કીધું હોય તો 80% આવશે, એને પછી કીધું હશે કે સંચાલન ગુણોત્તર 80% હોય અને ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો હોઈ શકે તો એ 20% આવશે, અને કાચા નફાના ગુણોત્તર માટે થઈ અને 35%। એટલે આ વાત કરી આપણે પહેલા બે ગુણોત્તરના સંદર્ભમાં। હવે ત્રીજો ગુણોત્તર આવે છે દેવાદાર ગુણોત્તર। હવે જ્યારે દેવાદાર ગુણોત્તર ઉપર આપણે જઈએ એટલે તમારા મગજની અંદર પહેલી વહેલી વસ્તુ એ હોવી જોઈએ કે રકમની અંદર કામગીરીના દિવસો કેટલા લેવાનું કીધું, કાંઈ ન કીધું હોય તો આપણે 365 દિવસ ધ્યાનમાં લેવા જોઈએ। જો દાખલામાં સૂચના આપેલી હોય કે ભાઈ 360 દિવસ લેવા તો આપણે 360 દિવસ ધ્યાનમાં લેવા। હવે બીજું એક તમે ધ્યાન એ રાખજો કે અહીંયા 2 વર્ષની માહિતી નથી આપી, અહીંયા એ કંપની અને બી કંપની અથવા અ કંપની અને બ કંપનીની માહિતી આપેલી। ધ્યાન એટલા માટે રાખવાનું છે કે ખાસ કરીને એવું બને છે કે મોટા ભાગે આપણે જ્યારે સ્ટોક ગુણોત્તરની ગણતરી કરતા હોય ત્યારે સરેરાશ સ્ટોકમાં આપણે શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક ડિવાઇડેડ 2 લખીએ છીએ, પણ અહીંયા તમે એવું ન કરી શકો। અહીંયા તમે એટલા માટે એવું ન કરી શકો કે અહીંયા બંને સ્ટોક છે અલગ અલગ છે, બે કંપની જ અલગ અલગ છે, એટલે આ કંપનીનો જે સ્ટોક છે એ સ્ટોક અને બીજી કંપનીનો સ્ટોક એ બેને પ્લસ કરી અને સરેરાશ સ્ટોક કરી શકાય નહીં। તો હવે પ્રશ્ન એ થશે કે તો સરેરાશ સ્ટોકમાં શું લેવું જો સ્ટોક ગુણોત્તર માંગેલો હોય તો ધ્યાન એ રાખવાનું કે જો આપણને આખર સ્ટોકની કે શરૂ સ્ટોકની બીજી કઈ માહિતી આપેલી ન હોય તો જો સ્ટોક ગુણોત્તર આપણે શોધવાનો થાય તો જે આખર સ્ટોક આપેલો હોય એને જ આપણે સરેરાશ સ્ટોક તરીકે ધ્યાનમાં લેશું। હવે આગળ વધીએ દેવાદાર ગુણોત્તર માટે શું રિક્વાયરમેન્ટ, તો કે એક તો કામગીરીના દિવસો, પછી તો કે ઉધાર વેચાણ, પછી તો કે દેવાદારો, પછી તો કે લેણી હુંડી અને એનું સૂત્ર,
એનું સૂત્ર આપણને આપેલું છે કે દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદારો પ્લસ દેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણાકારમાં કામગીરીના દિવસ. હવે રકમ જે તમને આપેલી છે એમાં તમે જોશો તો કુલ વેચાણ કૌંસમાં કુલ વેચાણ 6,40,000, મને ખ્યાલ નથી અત્યારે પણ હું જોઈ લઈશ, પણ 6,40,000 જેવું આપેલું હશે. અને પછી એમ કીધેલું છે કે 20% રોકડ વેચાણ, તો એનો મતલબ એવો થયો કે 80% ઉધાર વેચાણ થયું. એટલે તમારે એક ઉધાર વેચાણનું કેલ્ક્યુલેશન કરવાનું થશે. હવે ઘણી વખત દેવાદારોનો ચલનદર માગે છે, તો દેવાદારોનો ચલનદર શોધવા માટેનું સૂત્ર પણ તમને યાદ જ હશે, અત્યારે હું એ રિપીટ કરતો નથી. એના પછી આવે છે સૌથી મહત્વનો ગુણોત્તર, શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર. હવે જો વિદ્યાર્થી બહેનો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે નફાની સાથે સંકળાયેલા ગુણોત્તર આવે એટલે તમારે નફાના સંદર્ભમાં ખાસ ધ્યાન દેવાનું. હવે જો શું કીધું, શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર. હવે જ્યારે શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર માગેલ હોય ત્યારે સૂત્રમાં પહેલા વહેલા કરવેરા બાદનો નફો આવે, ખાસ યાદ રાખજો. હવે એની સામે જો ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર આપેલ હોય તો જે કરવેરા બાદનો નફો છે એમાંથી સામાન્ય રીતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવેલ ડિવિડન્ડ બાદ કરવું પડે. હવે એ આપણે બાદ કરી નાખીએ એટલે ખાસ ધ્યાન રાખજો, એક રોકાયેલી મૂડી પર વળતર દર શોધવો હોય તો વ્યાજ કરવેરા પહેલાનો નફો આવે. બરોબર યાદ રાખજો, નફાનું બોલું એ તમે બરોબર યાદ રાખજો. મોટા ભાગના સ્ટુડન્ટની ચોખ્ખા નફાના ગુણોત્તરમાં ભૂલ નથી થતી, પણ જ્યારે શેર હોલ્ડરોના ભંડોળ, ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ, કુલ રોકાયેલી મૂડી પર વળતર દર આવી જ્યારે માહિતી આપેલી હોય છે ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ છે એ ભૂલ કરે છે. આવી ભૂલ ન થાય એટલા માટે તમારે ધ્યાન રાખવાનું કે શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર માગેલ હોય ત્યારે જે કરવેરા બાદનો નફો હોય એ જ આવે. ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર નફો માગેલો હોય, શેર દીઠ કમાણી માગેલી હોય, કે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર માગેલ હોય તો વેચણી પાત્ર નફો અથવા કરવેરા બાદના નફામાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કર્યા પછીનો નફો આવે. અને રોકાયેલી મૂડી પર વળતર દર જ્યારે શોધીએ ત્યારે વ્યાજ કરવેરા પહેલાનો નફો આવે. એટલું બધાને યાદ રહી ગયું. હવે થોડુંક ધ્યાન આપજો, શેર હોલ્ડરોના ભંડોળ કોને કહેવાય અને ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ કોને કહેવાય. સામાન્ય રીતે શેર હોલ્ડરોના ભંડોળ એટલે ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત અને વધારો પ્લસ પ્રેફરન્સ શેર મૂડી માઇનસ અવાસ્તવિક મિલકતો. યાદ રાખજો ખાસ, માઇનસ અવાસ્તવિક મિલકતો. હવે અવાસ્તવિક મિલકતોમાં શેનો સમાવેશ થાય, તો કે સ્થાપના ખર્ચ છે, પ્રાથમિક ખર્ચ છે, જાહેરાત ઉપલબ્ધ ખર્ચ ખાતું છે, ડિબેન્ચર વટાવ છે, ઇક્વિટી શેર વટાવ છે, ઉપરાંત બાહેન્દ્રી કમિશન છે. આવી કોઈ પણ અવાસ્તવિક મિલકત હોય એને તમારે બાદ કરવી પડે. ઉપરાંત ધ્યાન રાખજો કે આપણે અનામત અને વધારો લખવો, અનામત અને વધારામાં શેર પ્રીમિયમ આવે, નફા નુકસાન ખાતું આવે, મૂડી પરત અનામત આવે, મૂડી અનામત આવે, આ બધાનો સમાવેશ થાય. હવે બીજી ભૂલ ક્યાં થાય શેર હોલ્ડરોના ભંડોળમાં, ઘણી વખત એવું બને કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય. ખાસ ધ્યાન આપજો, તમારી બુકમાં એક જ દાખલો એવો હોય કે જેની અંદર નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ આવ્યું, આપણે એ રીતના ટેવાયેલા હોય કે મૂડી દેવા બાજુ જે વિગત આપેલી હોય એનો સરવાળો કરી લીધો, પણ નફા નુકસાન ખાતું ઉધાર બાજુ આપેલું હોય એટલે એનો મતલબ એવો થયો કે એ નુકસાન એને આપણે બાદ કરવું પડે. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે એ શેર હોલ્ડરોના ભંડોળમાં આ બધાનો સરવાળો કરી લીધા પછી જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય તો એને આપણે બાદ કરવી જોઈએ. એટલે મારા ખ્યાલ પ્રમાણે તમને શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર, ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર, ઇક્વિટી શેર મૂડી પર વળતર દર, શેર દીઠ કમાણી અને કુલ રોકાયેલી મૂડી, આ બધા ગુણોત્તર છે એની અંદર શું આવે
એનો તમને ખ્યાલ આવે. હવે આપણે એ મુદ્દા ઉપર જવાના છે કે આના માટે થઈને આપણે શું કરવું. તો કે એના માટે પહેલા વહેલા આપણે જરૂરી ગણતરી કરશું. એ તમારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો, જુદી જુદી ગણતરી દર્શાવતું પત્રક એવું મેં બનાવેલું છે. તો જુઓ એમાં મેં ચાલુ મિલકતો લખી. હવે તમે રકમમાં જોશો તો સ્ટોક આપેલો હશે 64,000 એ કંપનીનો. એટલે હવે જો તમે લખતા હોય અથવા મને સાંભળો તો વાંધો નહીં, કારણ કે હું આની PDF તમને મોકલી દઈશ ગણેલા દાખલાની. એટલે ખરેખર લખવાનું નહીં કરતા, મને સાંભળો તમે ખાસ તો, એટલે તમને તમારું ધ્યાન એ થોડુંક આડા અવળું ન જાય અને મારી સાથે સતત જોડાયેલા રહ્યો. તો ઉપર રકમ તમારી સામે રાખજો તમે લખેલી હોય તો. તો જુઓ એમાં તમને સ્ટોક આપેલો હશે. હવે જ્યારે ત્યાં સ્ટોક લખીએ ત્યારે ધ્યાન એ રાખવાનું કે આપણે પ્રવાહી ગુણોત્તર માગેલો છે. તો કે અહીંયા નથી માગ્યો. જો પ્રવાહી ગુણોત્તર માગેલો હોય તો ગણતરીમાં આપણે ચાલુ મિલકતો એમ જ લખવાનું, પણ સ્ટોકને પહેલા નહીં લેવાનું. દેવાદારો અને રોકડ એ બેનો સરવાળો કરી નાખીએ એટલે આપણી પ્રવાહી મિલકતો થઈ જાય. અત્યારે સ્ટોક તમને આપેલો છે એટલે સ્ટોક 64,000, 1,60,000, દેવાદારો 80,000, 72,000, રોકડ 32,000, 20,000, અને એનો જે આપણે સરવાળો કરીએ એટલે આપણને કુલ ચાલુ મિલકતો મળશે 1,76,000 અને 2,52,000. હવે આગળ વધીએ તો બીજી ગણતરી આવશે ચાલુ દેવા. ચાલુ દેવામાં તમે જોશો તો પરચુરણ લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ બે જ વિગત આપેલી છે. મેં ત્યારે તમારી સાથે ડિસ્કસ કરી ત્યારે કીધેલું છે કે દેવી હુંડી હોય, અગાઉથી ચૂકવેલ, અગાઉથી મળેલ કોઈ પણ આવક હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય, આ બધાનો સમાવેશ ચાલુ દેવામાં થાય છે. પણ પ્રવાહી દેવાની અંદર બેંક ઓવરડ્રાફ્ટનો સમાવેશ થતો નથી. એટલે એ ગણતરી આપણે આવી ગઈ. એના પછી તમે જોશો તો આપણો બીજો ગુણોત્તર છે સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તરમાં વેચેલ માલની પડતર જોઈએ, જે તમારી રકમમાં આપેલી છે એટલે એની ગણતરી કરવાની જરૂર નથી. બીજું સંચાલન ગુણોત્તરની અંદર વેચાણ જોઈએ, વેચાણ પણ આપેલું છે એટલે એની ગણતરી કરવી પડશે નહીં. હવે ત્રીજું સંચાલન ગુણોત્તરની અંદર સંચાલન ખર્ચની જરૂરિયાત રહેશે. તો હવે એની ગણતરી આપણે કરેલી છે. જો તમે જોશો તમારી સ્ક્રીન ઉપર તો વેચાણ 6,40,000, 6,40,000, એમાંથી વેચેલ માલની પડતર આપણે બાદ કરી 4,48,000, 4,16,000, એના પછી કાચો નફો બાદ કર્યો 1,92,000 અને 2,24,000. એટલે કે કાચો નફો આવ્યો એ બાદ કરતા 1,92 અને 2,24. હવે ખાસ ધ્યાન રાખજો કે એમાંથી મેં એમ લખ્યું કે બાદ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો 64,000, 1,02,400 બી કંપની. હવે તમે એ રકમમાં જોશો તો ક્યાંય નહીં મળે અને તમને એવો પ્રશ્ન થશે કે આવ્યું ક્યાંથી. તો એમાં તમે રકમમાં તમે જોશો તો એમ કીધું કે કરવેરા બાદનો નફો 32,000 અને 51,200 આવું આપેલું હશે, બરોબર. તો હવે તમારે ધ્યાન એ રાખવાનું કે અહીંયા આપણે કરવેરા પહેલાનો નફો બાદ કરવાનો. તો આપણે આમ ખરેખર ત્રિરાશિ મૂકવાની હોય, પણ અત્યારે તો આ સામાન્ય છે એટલે એમાં ત્રિરાશિ મૂકવાની જરૂર નથી, કારણ કે 50% કરવેરા બાદનો છે એટલે 32 માં 32 ઉમેરીએ એટલે કરવેરા પહેલાનો 64,000 આવ્યો. 51,200 માં 51,200 ઉમેરીએ એટલે 1,02,400 છે એ કરવેરા પહેલાનો નફો આપણને પ્રાપ્ત થયો. એને આપણે બાદ કર્યો એટલે સંચાલન ખર્ચ મળ્યો. હવે ધ્યાન એ રાખજો કે જુદા જુદા લેખકો પ્રમાણે આ જે ગણતરી છે અલગ પડે. અમુક લેખકો એવું માને છે કે કરવેરાને પણ ખર્ચ તરીકે ગણવા એટલે કરવેરા બાદનો નફો બાદ કરે. એટલે તમે જે પ્રમાણે એને ધ્યાનમાં લ્યો એ પ્રમાણે પરીક્ષાની અંદર તમારે નોંધ લખવી પડે, પણ શક્ય એવો છે કે કરવેરા પહેલાનો નફો બાદ કરવો. એટલે હવે બે ગુણોત્તરની આપણી તૈયારી થઈ ગઈ. જુઓ ચાલુ ગુણોત્તરની તૈયારી થઈ ગઈ અને બીજો ગુણોત્તર છે સંચાલન ગુણોત્તર એની તૈયારી થઈ ગઈ. એનાથી આગળ વધીએ
तो देवादार गुणोत्तर माग्यो। हवे एमा आपणे जरूरियात रहेशे देवादारो लेणी हुंडी उधार वेचाण, आमां लेणी हुंडी तमने આપેલી નથી એટલે દેવાદારો, અને એના પછી જોશે ઉધાર વેચાણ। તો એની મેં ગણતરી કરેલી છે, તમે જોઈ શકો કે કુલ વેચાણ 6,40,000 6,40,000, એમાંથી રોકડ વેચાણ બાદ કર્યું એટલે આપણને ઉધાર વેચાણ મળ્યું। બીજી ગણતરી તમે એમ કરી શકો કે ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ ગુણાકારમાં 80%, એટલે ડાયરેક્ટ તમને ઉધાર વેચાણ મળી જાય। તો આ દેવાદાર ગુણોત્તરની ગણતરી પણ આપણે પૂર્ણ કરી। હવે આવે છે શેર હોલ્ડરોના ભંડોળ પર વળતર દર, એના માટે આપણી પાસે કરવેરા બાદનો નફો જોઈએ, જે તમને આપેલો છે 32,051,400। હવે બીજું જોઈએ તો કે શેર હોલ્ડરોના ભંડોળ, જો કયા ભંડોળમાં આવ્યા, શેર હોલ્ડરોના, ઇક્વિટી શેર હોલ્ડરોના નહીં। તો શેર હોલ્ડરોના ભંડોળમાં શું જોઈએ, તો કે ઇક્વિટી શેર મૂડી જોઈએ, રાખી મૂકેલ કમાણી આવે, પછી અનામત અને વધારો હોય તો એ આવે, પછી પ્રેફરન્સ શેર મૂડી હોય તો એનો સમાવેશ થાય, પણ અહીંયા પ્રેફરન્સ શેર મૂડી પણ તમને આપેલી નથી। એટલે અત્યારે જે આપણે ઇક્વિટી શેર મૂડી 2,01,60,000, રાખી મૂકેલી કમાણી 49,600, 1,32,400, એ બેનો આપણે સરવાળો કર્યો 2,49,600 અને 2,92,400, એમાંથી સામે તમે અથવા નીચે રકમ આપી એમાં જોશો તો પ્રાથમિક ખર્ચ આપેલા છે, જેને અવાસ્તવિક મિલકતો કહેવામાં આવે, એને આપણે બાદ કર્યા, એટલે 1,600 અને 2,400 બાદ કરતા શેર હોલ્ડરોના ભંડોળ મળ્યા 2,48 અને 2,90। હવે તમારે અહીં ધ્યાન એ રાખવાનું કે આ શેર હોલ્ડરોના ભંડોળ કયો કે ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ કયો, બંને સરખું જ ગણાશે, કારણ કે અત્યારે તમને પ્રેફરન્સ શેર મૂડી આપેલી નથી। હવે આવે છે રોકાયેલી મૂડી પર વળતર દર। રોકાયેલી મૂડી કોને કહેવામાં આવે, તો કે સામાન્ય રીતે કુલ મિલકતો પ્લસ ચાલુ મિલકતો માઇનસ કાર્યશીલ મૂડી, આને રોકાયેલી મૂડી કહેવામાં આવે, પણ એ મુદ્દા ઉપર આપણે જતા નથી, કારણ કે અત્યારે આપણે મૂડી દેવા બાજુની વિગતને આધારે આગળ વધીએ છીએ। તો હવે જુઓ તમે એમાં ઇક્વિટી શેર મૂડી, રાખી મૂકેલી કમાણી, એ બેનો સરવાળો કરવાનો હોય, એ આપણે ઉપર શોધી લીધું શેર હોલ્ડરોના ભંડોળ, એટલે મેં ડાયરેક્ટ શેર હોલ્ડરોના ભંડોળ લખી નાખ્યા અને એમાં ડિબેન્ચરને ઉમેરી દીધા, એટલે આપણને કુલ રોકાયેલી મૂડી મળી ગઈ 4,08,000 અને 4,22,000, વધારે પડતા આંકડા એટલા નથી બોલતો। હવે બીજું રોકાયેલી મૂડીમાં આપણે શું જોઈએ, તો કે રોકાયેલી મૂડીની અંદર એ ગુણોત્તર શોધવા માટે વ્યાજ કરવેરા પહેલાનો નફો જોઈએ। હવે અહીંયા તમને જે નફો આપેલો છે એ કરવેરા બાદનો આપેલો, એટલે સૌ પ્રથમ હવે ગણતરીમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે કરવેરા બાદનો નફો 32,051,200, એના પછી એમાં મેં કરવેરા ઉમેર્યા 32,000 અને 51,200, એ બેનો સરવાળો મેં ત્યાં નથી દર્શાવ્યો, અને પછી એમાં મેં ઉમેરી દીધું ડિબેન્ચર વ્યાજ। હવે ડિબેન્ચર વ્યાજ કેવી રીતે આવ્યું, તો 10% ડિબેન્ચર 2,40,000 અને 1,98,000 તમને રકમમાં આપેલા હશે, એના 10% કરીએ એટલે 24,000 અને 1,98,000 મળશે। આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે 88,000 અને 1,22,000 વ્યાજ કરવેરા પહેલાનો નફો મળશે। હવે જો પરીક્ષાની અંદર તમે ખાસ ધ્યાન રાખજો કે અમુક બુક ને બધું એની અંદર તમે ખાસ કરીને આ બધું કેલ્ક્યુલેશન ને જોશો તો જે તે ગુણોત્તર આવે ને ત્યારે સાથે આવે, પેપર જોનાર વ્યક્તિ ને આમ મોટા ભાગે વધારે અનુકૂળ નથી આવતું, એટલે આપણે પહેલા બધી વ્યવસ્થિત ગણતરી કરી લેવાની અને એના પછી આપણે જુદા જુદા ગુણોત્તરની ગણતરી દર્શાવવાની। હવે સ્ક્રીન ઉપર તમે જોશો તો બીજું કોષ્ટક મેં બનાવેલું છે, જુદા જુદા ગુણોત્તરની ગણતરી દર્શાવતું કોષ્ટક, અને આપણો પહેલો જવાબ તમારા 20 માર્ક છે, 5 ગુણોત્તર છે, 5 ગુણોત્તર છે, તેના સામાન્ય રીતે 4 માર્ક ગણવામાં આવે, પણ અત્યારે અહીંયા 3 માર્ક ગણવા, એટલે 15 થશે, અને ઉપરની જે આપણે ગણતરી કરી એના 5 માર્ક હોઈ શકે, એટલે એ રીતના 20 માર્ક છે એની ફાળવણી।
હવે જો ચાલુ ગુણોત્તરનું મેં સૂત્ર લખેલું છે કે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા એના પછી અ કંપની અથવા એ કંપની અને બી કંપની એના બે ગુણોત્તર મેં શોધેલા છે 2:1 અને 1.8:1 હવે એને દરેક ગુણોત્તરમાં અર્થઘટન માંગેલું અર્થઘટન એટલે શું તો કે બે કંપનીની આપણે કમ્પેરેટિવ કરવી કે એ કંપની સારી કે બી કંપની સારી એટલે હવે જુઓ નીચે મેં એક અર્થઘટન લખેલું છે કે ચાલુ ગુણોત્તરનું આદર્શ પ્રમાણ 2:1 છે જે અ કંપની જાળવી રાખે છે અને બ કંપની કરતા તેનો ગુણોત્તર પણ ઊંચો છે તેથી અ કંપની સારી ગણાશે પણ એનો મતલબ એવો નથી કે એ કંપનીમાં જ આપણે રોકાણ કરવું જોઈએ અત્યારે તો એ ચાલુ ગુણોત્તરના સંદર્ભમાં એ આદર્શ ગણવામાં આવે છે અને એ આદર્શ ગુણોત્તરને જાળવી રાખે એટલે બાકી બેની સરખામણીમાં એ કંપનીનો ગુણોત્તર બી કંપની કરતા વધુ હોવાથી ચાલુ ગુણોત્તર એટલે કે પ્રવાહીતાના સંદર્ભમાં એ કંપનીને આપણે સારી ગણી શકીએ એના પછી નેક્સ્ટ તમે જોશો તો સંચાલન ગુણોત્તર જેની મેં ગણતરી કરેલી છે એ પ્રમાણે તમે જોશો તો વેચેલ માલની ફળતર પ્લસ સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણાકારમાં શું હવે બેના ગુણોત્તર શોધ્યા તો એકના 90% અને બીજાના 84% તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે બંને કંપની સંચાલન ગુણોત્તરના સંદર્ભમાં સારી નથી કારણ કે એનું પ્રમાણ 80% છે અને બેનું 80% કરતા વધી જાય છે એટલે એનો મતલબ એવો થયો કે એ કંપની છે એનો ચોખા નફાનો ગુણોત્તર 10% આવે અને બી કંપનીનો 16% આવે એટલે આપણે આ કમ્પેરેટિવ ન કરી શકીએ પણ અત્યારે તમારી પાસે એવું માંગેલું છે કે બે કંપનીમાંથી કઈ કંપની સારી ગણાય અથવા કઈ કંપનીનું સંચાલન સારું છે તો એની આપણે કમ્પેરેટિવ કરી શકીએ એટલે જો મેં એના અર્થઘટનમાં લખ્યું કે સંચાલન ગુણોત્તરનું આદર્શ પ્રમાણ 80% બંને કંપનીનો ગુણોત્તર તેનાથી વધારે છે આ ગુણોત્તર જેમ ઊંચો એના આદર્શ પ્રમાણ કરતા એમ કંપનીની કાર્યક્ષમતા ઓછી એટલે આપણે કહી શકીએ કે અ કંપનીની સરખામણીમાં બ કંપનીનો નફા સંચાલન ગુણોત્તર ઓછો છે તેથી બ કંપનીની સંચાલનની કાર્યક્ષમતા સારી ગણાશે પણ એ એના આદર્શ પ્રમાણને જાળવી રાખતો નથી આ એક ખાસ મગજમાં રાખો હવે જ્યારે પણ તમે અર્થઘટન લખો ત્યારે તમારે બે વસ્તુ મગજમાં રાખવાની કે બે જુદી જુદી કંપની આપી કે એક કંપનીની 2 વર્ષની માહિતી આપી દાખલા તરીકે અત્યારે જે ગુણોત્તર આપેલો છે એ એક કંપનીની 2 વર્ષની માહિતી હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રથમ વર્ષની સરખામણીએ બીજા વર્ષે સંચાલન ગુણોત્તરમાં ઘટાડો થયો જે કંપનીની સંચાલનની સારી કાર્યક્ષમતા દર્શાવે છે હવે એના પછી તમે જોશો તો દેવાદાર ગુણોત્તર આપેલ છે દેવાદાર ગુણોત્તર છે એનું સૂત્ર તમને યાદ છે હવે સૂત્ર પ્રમાણે લેણી હુંડી આપેલી નથી એટલે આપણે જે ગુણોત્તર શોધ્યો એમાં એક ગુણોત્તર 56 દિવસો બીજો ગુણોત્તર 51 દિવસો હવે ધ્યાન એ રાખજો કે દેવાદાર ગુણોત્તર જેમ ઊંચો એમ ઉઘરાણી છે એની મુદત વધુ એટલે કે જે આપણે ઉધાર વેચાણ કરીએ છીએ એ ઉધાર વેચાણના નાણાં એ કંપનીમાં 56 દિવસે પરત મળે છે જ્યારે બી કંપની છે એમાં 51 દિવસે પરત મળે એનો અર્થ એવો થયો કે એ કંપની છે એની ઉઘરાણીની ઝડપ સારી છે સારી નથી જ્યારે બી કંપની છે એની કમ્પેરેટિવમાં ઉઘરાણીની ઝડપ સારી છે પણ એની સામે આપણે એવી સરખામણી ન કરી શકીએ એનું કારણ છે દાખલા તરીકે એ કંપની છે માની લો કે મેં એ કંપનીને 1 લાખ રૂપિયાનું વેચાણ કર્યું મારે એની પાસેથી 1 લાખ રૂપિયા લેવાના છે તમે માની લો કે કોઈ પણ બી કંપનીને 1 લાખ રૂપિયાનું વેચાણ કર્યું તમારે પણ એની પાસેથી 1 લાખ રૂપિયા લેવાના પણ તમે એને 5% વટાવની નીતિ અપનાવો આપો છો તો એ વટાવનો લાભ લેવા માટે થઈ અને નાણાં વહેલા ચૂકવી દઈ હું માની લો કે વટાવ નથી આપતો
એટલે મને નાણા થોડા મોડા ચૂકવે, એટલે આની અંદર કંપનીની વટાવ નીતિની માહિતી ન આપેલી હોવાથી આપણે વધારે અર્થઘટન ન કરી શકીએ. પણ એટલું કહી શકીએ કે ભાઈ એ કંપની કરતા બી કંપનીની ઉઘરાણી ઝડપી છે અને એની નીતિ પણ સારી છે. એટલે આ થઈ દેવાદાર ગુણોત્તરની. હવે માની લ્યો કે એ વર્ષમાં જ માહિતી આપેલી હોય, પ્રથમ વર્ષ ને બીજું વર્ષ, તો એમાં આપણે એવું કહી શકીએ કે પહેલા વર્ષની સરખામણીએ બીજા વર્ષે કંપનીની ઉઘરાણીની નીતિ થોડી કડક બનાવેલી છે, એટલે દેવાદારો 51 દિવસોમાં નાણાં પરત આપી દે છે. એના પછી આવે છે શેરહોલ્ડરોના ભંડોળ પર વળતર દર. હવે મેં આની પહેલા પણ તમને કીધું કે એમાં વ્યાજ અને કરવેરા બાદનો નફો કયો અથવા કરવેરા બાદનો નફો કયો, કારણ કે આપણો નિયમ છે કે પહેલા વ્યાજ બાદ થાય, પછી કરવેરા બાદ થાય, પછી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ થાય, અને પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કર્યા પછી જે નફો આવે એને વેચણી પાત્ર નફો કહેવામાં આવે. સામાન્ય રીતે તમે એકાઉન્ટિંગ વાળા હશે તો એ આગળ શેરનું મૂલ્યાંકન, પાઘડીનું મૂલ્યાંકન એ બધું તમે જોઈ ગયા, તો એની અંદર એનો માહિતી મળેલી. હવે એ બેના ગુણોત્તર આપણે સોજા, તો કરવેરા બાદનો નફો રકમમાં તમને આપેલો જ છે 32,000, અને શેરહોલ્ડરના ભંડોળની ગણતરી આપણે જુદી જુદી ગણતરીમાં કરેલી છે. ક્યાંથી એ માહિતી લઈ? તો પેલાનો 12.9% મળે ને બીજાનો 17.66% મળે. હવે જો એનું પણ અર્થઘટન, તો કે બ કંપનીના શેરહોલ્ડરોના ભંડોળ પર વળતર દર અ કંપનીના વળતર દર કરતા વધુ છે, તેથી રોકાણકારો બ કંપનીમાં નાણાં રોકે તો વધુ વળતર મેળવી શકે. આ તો ખાલી બે કંપનીની કમ્પેરેટિવ, પણ માની લ્યો કે તમે શેર બજારની સાથે જોડાયેલા હોય અને તમારે રોકાણ કરવાનું હોય તો તમે એ અને બી કંપની સિવાય અન્ય ઘણી બધી કંપનીઓ છે એની અંદર જોઈ શકો, એનો રોકાયેલી મૂડી પર આપણે શેરહોલ્ડરના ભંડોળ પર વળતર કેટલો છે, જો એનો વધારે હોય તો એમાં પણ તમે રોકાણ કરી શકો. એટલે જો એમાં પછી મેં નીચે લખ્યું, અન્ય કંપનીમાં રોકે તો વળતર ક્યાં વધુ મળે એ જાણવા માટે પણ આ અર્થઘટન ઉપયોગી. એના પછી લાસ્ટ ગુણોત્તર છે કુલ રોકાયેલી મૂડી પર વળતર દર. તો હવે એમાં તમને ખ્યાલ આવી જશે કે વ્યાજ કરવેરા પહેલાનો નફો એમાં EBIT એને કહેવામાં આવે છે, EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એને એમાં તમે જોશો તો આપણે નફાની ગણતરી કરેલી છે 88,000, અને બીજા નફાની આપણે ગણતરી કરી છે 1,22,200. બેની રોકાયેલી મૂડી શોધેલી છે, એને આધારે આપણે ગુણોત્તરની ગણતરી કરી તો 21.57% અને 28.96% આવી બે માહિતી આપણી પાસે ઉપલબ્ધ. હવે એને આધારે આપણે અર્થઘટન કરી શકીએ કે રોકાયેલી મૂડી પર વળતર દર બંને કંપનીનો સારો, કારણ કે 21% એ સારો કહેવાય, 28% એટલે કે 29% જેવો એ પણ સારો કહેવાય. પણ એટલે કે બે કંપની છે એની અંદર જે રોકાયેલી મૂડી છે એ મૂડીનો સારી રીતે અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે. પણ બેની કમ્પેરેટિવ કરીએ તો બ કંપની છે એનો રોકાયેલી મૂડી પરનો વળતર દર વધુ હોવાથી બ કંપની છે એ સારી ગણાશે. તો આ થઈ આપણા 5-5 ગુણોત્તર છે એની માહિતી. હવે મેં તમને જુદા જુદા વિકલ્પ એટલા માટે મોકલ્યા હતા કે કદાચને એવું બને, આપણે એવું ઈચ્છતા પણ નથી, પણ પરીક્ષા તમારે બધાએ આપવાની જ થશે, પરીક્ષા તો લેવાશે, એટલે મગજમાંથી તમે એ કાઢી નાખજો કે આપણને માસ પ્રમોશન મળી જશે. ફાઇનલ યર છે, પરીક્ષા લેવાશે, કદાચને માળખામાં ફેરફાર થાય, શક્યતા ઓછી, પણ તેમ છતાં તમારે પ્રાઇમરી રીતે પ્રાથમિક બેઝ ઉપર તમારે તૈયાર રહેવું પડે. અઘરું નથી એટલે ખોટા માનસિક રીતે આમ ટેન્શનમાં નહીં આવી જતા કે ભાઈ હવે આપણું શું થશે ને પરીક્ષા આ પ્રમાણે લેવાશે તો શું થશે. અત્યારના તમે તમારા સ્ક્રીન ઉપર પેલા 5 ગુણોત્તર જોશો, 5 નહીં પણ 6, તો 6-6 ગુણોત્તર એવા છે કે જે મેં અત્યારે ડિસ્કસ કરી એને આધારે તમે જિંદગીભર નહીં જો આ શબ્દ વાપરું છું કાયમી માટે યાદ રહી જશે. પેલો ગુણોત્તર છે તો તમને ખબર જ છે કે એનો આદર્શ પ્રમાણ શું, તો કે 2:1. બીજો ગુણોત્તર છે કે પ્રવાહી ગુણોત્તરનું આદર્શ પ્રમાણ કયું, 1:1.
એટલે એનું પાછું યાદ રાખવાનું કે બેજેમ એક શું દર્શાવે, તો કે એવું દર્શાવે કે બે રૂપિયાની ચાલુ મિલકતો હોય એની સામે એક રૂપિયાનું ચાલુ દેવું કોઈ પણ કંપનીનું હોય તો એ કંપની માટે સારી બાબત ગણાશે. ભાઈ 3:1 હોય તો વધુ સારી બાબત ગણાય, 4:1 હોય તો એ વધારે સારી બાબત ગણાય, પણ જો 1:2 હોય એ સારી બાબત નથી. એવું પ્રવાહી ગુણોત્તર માટે. હવે એનાથી આગળ વધીએ, કાચા નફાનો ગુણોત્તર 35%, આદર્શ પ્રમાણ યાદ રાખવાનું. ચોખ્ખા નફાનો ગુણોત્તર યાદ રાખવાનું 80%. જો એ 80% હોય તો સંચાલન ગુણોત્તર કેટલો હોય, આપણે 80% નહીં પણ ચોખ્ખા નફાનો ગુણોત્તર 20% હોય તો સંચાલન ગુણોત્તર કેટલો હોય, 80%. એટલે 5મો આવ્યો સંચાલન ગુણોત્તર 80%. એના પછી સંચાલન ગુણોત્તર જો 80% હોય તો ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો હોય, તો કે 20%. હવે જો આ 6 ગુણોત્તરમાં તમને ક્યાંય પ્રોબ્લેમ નથી. હવે ખાસ કરીને 7મો ગુણોત્તર આવે, એ સૌથી મહત્વનો 7 અને 8. એમાં તમે જોશો તો ચાલુ ગુણોત્તર 2:1, પ્રવાહી ગુણોત્તર 3:1, સ્ટોક સહિતની ચાલુ મિલકતો 24 લાખ, બેંક ઓવરડ્રાફ્ટ સિવાયના ચાલુ દેવા 6 લાખ. તો તમારી પાસે જવાબ શું માંગ્યો, સ્ટોક અને બેંક ઓવરડ્રાફ્ટ. આ ખાસ ધ્યાન રાખજો, સ્ટોક અને બેંક ઓવરડ્રાફ્ટ, એટલે પહેલા સ્ટોકની રકમ આવે અને પછી બેંક ઓવરડ્રાફ્ટ. હવે જુઓ એના માટે મેં કેલ્ક્યુલેશન કરેલું છે, એમાં તમે ધ્યાન આપજો. હવે જુઓ મેં એમાં શું લખ્યું કે જ્યારે ગુણોત્તરને આધાર, ચાલુ ગુણોત્તર આપ્યો 2:1, એમાં લખ્યું કે ચાલુ મિલકતો 2, ત્યારે ચાલુ દેવા 1, તો 24 લાખે કેટલા, એટલે એ ત્રિરાશિ મૂકીએ એટલે આપણને ચાલુ દેવા 12 લાખ મળ્યા. હવે કીધું કે પ્રવાહી દેવા આપેલા છે, જુઓ, એટલે કે પ્રવાહી ગુણોત્તર આપ્યો 3:1, તો પ્રવાહી દેવા 1, ત્યારે પ્રવાહી મિલકતો 3, તો 6 લાખે કેટલા. તો હવે તમને પ્રશ્ન એ થશે કે અહીંયા ક્યાં પ્રવાહી દેવા લખ્યું, પણ એમાં એમ લખેલું છે કે બેંક ઓવરડ્રાફ્ટ સિવાયના ચાલુ દેવા, તો કે કેટલા, તો કે 6 લાખ. તો એને આધારે આપણે પ્રવાહી દેવા શોધ્યા 18 લાખ. હવે આપણે, તમને ખ્યાલ હોય તો મેં શરૂઆતમાં કીધું હતું કે ચાલુ મિલકતોમાંથી સ્ટોક બાદ કરીએ એટલે આપણને પ્રવાહી મિલકતો મળે. તો હવે માની લો કે આપણે સ્ટોક શોધવો હોય તો ચાલુ મિલકતોમાંથી પ્રવાહી મિલકતો બાદ કરીએ એટલે સ્ટોક મળે. એટલે નીચે તમે ગણતરીમાં જોશો તો 24 લાખ ચાલુ મિલકતો અને 18 લાખ પ્રવાહી મિલકતો, બેની બાદબાકી કરી એટલે 6 લાખ રૂપિયા આપણને જે ચાલુ સ્ટોક છે એ મળ્યો. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ જોઈ લો, એમાં ચાલુ દેવા, એમાંથી પ્રવાહી દેવા બાદ કર્યા એટલે 12 લાખ ચાલુ દેવા, પ્રવાહી દેવા 6 લાખ, એટલે આપણને કેટલા મળ્યા, તો કે 6 લાખ. એ શું મળ્યું, તો કે બેંક ઓવરડ્રાફ્ટ. તો હવે આપણા જે ઓપ્શન આપ્યા એમાં તમારે જોવાનું કે 6 લાખ અને 6 લાખ એવું કઈ ઓપ્શન આપેલું છે, તો કે હા કયું ઓપ્શન છે, તો કે ઓપ્શન નંબર એ. તો એનો મતલબ એવો થશે કે આપણને ઓપ્શન નંબર એ પ્રાપ્ત થશે. હવે બીજું ધ્યાન એ રાખી લેવાનું, ઘણી વખત આપણે લાંબી ગણતરી ન કરવી હોય તો ઓપ્શનમાં આપણે જોઈ લેવાનું તો આ રીતના આપણે ચાલુ ગુણોત્તર છે અને એને આધારે આપણે સ્ટોક ને બધું શોધી લીધું. હવે જુઓ 8મો ગુણોત્તર, એ તમે સ્ક્રીન ઉપર પહેલા જોઈ લ્યો, બહુ મહત્વનો, મોટાભાગના ભૂલ કરે છે. કાચા નફાનો ગુણોત્તર 25%, કાચો નફો 3 લાખ. એટલે તમારા મગજમાં એ કહેવું જોઈએ કે 3 લાખ ને આધારે વેચાણ તો આપણને મળી જશે, વેચેલ માલની ફળતર એ મળી જશે. સ્ટોકની ચલન ગતિ, જો ચલન ગતિ છે, સ્ટોકનો ઉથલો નથી, ચલન ગતિ 1.2 માસ. મોટાભાગે તમને આ મુદ્દો આવ્યો નથી, કોલેજે પણ મેં ભણાવ્યું એમાં પણ તમારે આ મુદ્દો નથી આવ્યો.
સ્ટોકની ચલન ગતિ અને સ્ટોકનો ઉછલો બે અલગ અલગ છે. સ્ટોકના ચલન ગતિને આધારે આપણે ઉછલો શોધવો હોય તો સ્ટોકની ચલન સ્ટોકનો ઉછલો બરાબર સ્ટોકની ચલન ગતિ છેદમાં 12 એટલે 1.2 ને 12 વડે ડિવાઈડ કરવાનો થાય, જે હજી આપણે પછી જોઈએ. પછી એમ કીધું કે શરૂઆતના સ્ટોક કરતા આખર સ્ટોક છે 20,000 વધારે, તો શરૂ સ્ટોક અને આખર સ્ટોકની કિંમત શોધો. જો પેલા વહેલા શું આવ્યું તો કે શરૂ સ્ટોક, તો હવે તમે જયારે ગણતરીમાં જુઓ તો પેલા વહેલા શરૂ સ્ટોક મળવો જોઈએ. હવે માની લો કે પેલા વહેલા 80,000 મળી ગયા શરૂ સ્ટોક, તો બીજી ગણતરી કરવાની જરૂર નથી, એ ઓપ્શનને પસંદ કરી લેવા. પણ જો બી સી અને ડી બધામાં પેલા વહેલા 80,000 આપેલા હોય તો તમારે બીજી ગણતરી પણ કરવી પડે. હવે જુઓ એનું મેં કેલ્ક્યુલેશન કર્યું હોય તમે ખાસ જોઈ લ્યો, સ્ક્રીન ઉપર હું મૂકું છું. હા તો એમાં જુઓ પેલા વહેલા મેં લખ્યું કે સ્ટોક નો ઉછલો બરાબર 12 માસ છેદમાં સ્ટોક નો ચલન દર. આગળ હું સૂત્ર થોડુંક ઊંચું બોલી ગયો, તો ચલન દર પેલા લખો તો 12 માસ નીચે બોલી ગયો. 12 ને 1.2 વડે ડિવાઈડ કરીએ એટલે 10 વખત સ્ટોક નો ઉછલો મળ્યો, બરોબર. હવે એના પછી આપણે આગળ વધ્યા કે 25 રૂપિયા કાચો નફો ત્યારે વેચાણ વળતર 75. 75 કેમ આવી? તો કે 100 માંથી 25 બાદ કરીએ તો 3 લાખે કાચો નફો હોય ત્યારે કેટલી, એટલે એની 3 રાશિ મૂકો એટલે 9 લાખ મળે. એ 9 લાખ મળી ગયા પછી સરેરાશ સ્ટોક બરાબર વેચેલ માલની વળતર છેદમાં સ્ટોકનો ઉછલો, એ સ્ટોકના ઉછલાના ગુણોત્તરને આધારે આવેલું છે. ડાયરેક્ટ મેં મૂકી દીધું. હવે 10 લાખને 10 વડે ડિવાઈડ કરીએ એટલે જુઓ સરેરાશ સ્ટોક આ બીજી સ્ક્રીન ઉપર આવશે તમને. સરેરાશ સ્ટોક 90,000 મળશે, એ સરેરાશ સ્ટોક મળ્યો. હવે જુઓ જે આગળની રકમમાં તમે જોશો તો શરૂ સ્ટોક એના માટે આપણે એક્સ ધારી લીધા, આખર સ્ટોક તો કે શરૂ સ્ટોક કરતા 20,000 વધારે છે એટલે પછી આપણે સરેરાશ સ્ટોક નું સૂત્ર મૂક્યું કે સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોક ડિવાઈડેડ 2. હવે એને આધારે તમે જોશો તો જુદી જુદી કિંમત મૂકી ગઈ. સરેરાશ સ્ટોક 90,000 છે, શરૂ સ્ટોક ને આપણે એક્સ ધાર્યો, આખર સ્ટોક છે એ એક્સ પ્લસ 20,000 છે એના છેદમાં 2, એ બંનેને આપણે સામે લઈ ગયા એટલે ભાગાકારમાં તો એ ગુણાકારમાં આવી ગયું અને પ્લસમાં તો એ માઇનસમાં આવ્યું અને સામે 2x નો સરવાળો કર્યો 2x મળ્યો. 1,60,000 ને 2 વડે ડિવાઈડ કરીએ એટલે શરૂ સ્ટોક આપણને 80,000 મળ્યો. અને એના પછી એને કીધું કે આખર સ્ટોક છે એ શરૂ સ્ટોક કરતા 20,000 વધારે છે એટલે 80,000માં 20,000 ઉમેરી દીધા એટલે 1,00,000 મળ્યા. એનો મતલબ એવો થયો કે આપણા જે 4 ઓપ્શન આપેલા છે એની અંદર જે ઓપ્શનમાં 80,000 અને 1,00,000 હોય એ આપણો આનો જવાબ ગણાશે. સમજાઈ ગયું હશે બધાને? ન સમજાય તો હજી હું આની PDF મોકલીશ એટલે તમને એનો ખ્યાલ આવી જશે. હવે એના પછી 9મો વિકલ્પ, હવે ખાલી 2-3 વિકલ્પ બાકી છે એટલે શાંતિથી સાંભળજો. 9મા વિકલ્પમાં જો એમાં સ્ટોક ઉછલો 5 વખત હોય, શરૂઆતનો સ્ટોક આખર સ્ટોક કરતા 5,000 વધારે હોય તથા સરેરાશ સ્ટોક 20,000 હોય તો ખરીદી શોધો. હવે ધ્યાન તમારે એ રાખવાનું છે કે આવા બધા ઓપ્શન એને જ આવડે કે જેને સૂત્રનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતા આવડે અને સૂત્રો યાદ. તો એમાં તમે બરોબર જોઈ લેજો, સ્ટોકનો ઉછલો કેટલો આવ્યો તો કે 5, આખર સ્ટોક શરૂઆતના સ્ટોક કરતા કેટલો વધારે છે તો કે 5,000, સરેરાશ સ્ટોક કેટલો આવ્યો તો કે 20,000. તો કે શું શોધવાનું કીધું? તો કે ખરીદી. હવે જુઓ એની મેં ગણતરી કરેલી હશે, ગણતરી નંબર ઓપ્શન નંબર 9માં. હવે જો પેલા લખ્યું કે વેચેલ માલની ફરતર બરાબર સરેરાશ સ્ટોક ગુણાકારમાં સ્ટોકનો ઉછલો, એ સ્ટોક ગુણોત્તરના સૂત્રને આધારે આવેલું સૂત્ર છે. હવે 20,000 સરેરાશ સ્ટોક આપ્યો, એને 5 વડે ગુણાકાર કર્યો એટલે 1,00,000 રૂપિયા આપણને વેચેલ માલની ફરતર મળી. હવે ધારો કે આખર સ્ટોક છે એ એક્સ, શરૂ સ્ટોક છે એમાંથી આપણે 5,000 બાદ કીધા
કદાચ તમારી રકમમાં ત્યાં ઉપર ભૂલ હોય, કદાચ ન હોય, હું જરાક જોઈ લઈશ વિકલ્પમાં. એટલે શરૂઆતનો સ્ટોક છે આખરના સ્ટોક કરતા 5,000 ઓછો છે એવું હોવું જોઈએ, અહીં માઇનસ કર્યા ને, તેમ છતાં જોઈ લેશું. હવે સરેરાશ સ્ટોક છે એમાં શરૂ સ્ટોક વત્તા આખર સ્ટોક છેદમાં 2 સૂત્ર લખ્યું, એટલે એને આધારે તમે જોશો તો આખર સ્ટોક આપણને 22,500 મળ્યો. આખી ગણતરી છે એને રિપીટ નથી કરતો, સમયનો થોડો અભાવ છે. હવે એને આધારે શરૂ સ્ટોક છે એમાં લખેલું છે કે આખર સ્ટોક છે એના કરતા કેટલો ઓછો છે, 5,000, એટલે 17,500 મળ્યો. એક મિનિટ, હું જરા કઈ વિકલ્પમાં કઈ કરેક્શન હોય ને તો કરાવી દઉં. શરૂ સ્ટોક આખર સ્ટોક કરતા 5,000 વધારે છે ને, કે ઓછો હોવો જોઈએ, જરાક સુધારી લેજો. હવે એના પછી એને ખરીદી માંગેલી, જોકે એ તો બરોબર જ છે, ખરીદીનું મેં સૂત્ર લખેલું હશે કે વેચેલ માલની પડતર બરાબર શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. હવે એને આધારે ખરીદી આપણને મળશે 1,05,000. હવે એના પછી આવે છે 10મો વિકલ્પ, એમાં પણ તમે ધ્યાન આપજો, રકમમાં પહેલા વહેલા જોઈ લ્યો, હું રકમ સ્ક્રીન ઉપર મૂકું છું. વ્યાજ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો આપી દીધો 12,00,000, એટલે રોકાયેલી મૂડી માટે એ જ નફો લેવાનો 12,00,000. કરવેરાનો દર 50%, વેચાણ 13,75,000, 10% ડિબેન્ચર 1,00,000, ઇક્વિટી શેર મૂડી 2,00,000, 12% પ્રેફરન્સ શેર મૂડી 10,00,000, અને ચોખ્ખા નફાનો અને રોકાયેલી મૂડી પર વળતર દર શોધો. હવે ચોખ્ખો નફો એટલે કયો નફો? કરવેરા, વ્યાજ અને કરવેરા બાદનો. તો હવે પાછું એ પણ ધ્યાન રાખવાનું કે પહેલા ચોખ્ખા નફાનો ગુણોત્તર હોવો જોઈએ અને પછી રોકાયેલી મૂડી પર વળતર દર હોવો જોઈએ. હવે એના માટેનું કેલ્ક્યુલેશન જોઈ લ્યો, ખાસ કરીને તમારી સ્ક્રીન ઉપર તમે જોશો તો વ્યાજ કરવેરા પહેલાનો નફો 12,00,000 આપેલો છે, એમાંથી ડિબેન્ચર વ્યાજ આપણે બાદ કર્યું 1,00,000, કઈ રીતે આવે તમને ખ્યાલ છે, એટલે વ્યાજ બાદ કરવેરા પહેલાનો નફો મળ્યો, એમાંથી કરવેરા બાદ કર્યા 5,50,000, એટલે કરવેરા બાદનો નફો મળ્યો 5,50,000. એના પછી રોકાયેલી મૂડીની ગણતરી કરી, ઇક્વિટી શેર મૂડી 20,00,000, 12% પ્રેફરન્સ શેર મૂડી 10,00,000, 10% ડિબેન્ચર 10,00,000, કોઈ અવાસ્તવિક મિલકતો છે નહીં, એટલે એનો આપણે સરવાળો કરીએ એટલે એ સરવાળો 40,00,000 મળ્યો. હવે જુઓ, મેં નીચે ગણતરી કરી, ચોખ્ખા નફાનો ગુણોત્તર, તો કરવેરા બાદનો નફો છે 5,50,000, એને 13,75,000 જે વેચાણ તમને આપેલું છે એના વડે ભાગાકાર કરતા એ 40% મળે છે, અને એ જ રીતે રોકાયેલી મૂડી પર વળતર દર છે એ તમને 30% મળે. એનો મતલબ એવો થયો કે એમાં તમને 40% અને 30% આપેલું હોય તો એ ઓપ્શન છે એ તમારે પસંદ કરવાનો થશે. હવે એના પછીનો ગુણોત્તર જોઈ લો, લાસ્ટ ગુણોત્તર. તો લાસ્ટ ગુણોત્તરમાં વેચાણ આપેલું છે, વેચાણ પરત આપેલી, એટલે 20,00,000માંથી 2,00,000 બાદ કરીએ એટલે આપણને 18,00,000 રૂપિયા સંચાલન ગુણોત્તર મળે, આપણે 18,00,000 રૂપિયા ચોખ્ખું વેચાણ મળે. હવે એમાં સંચાલન ગુણોત્તર આપી દીધો 80%, અને એને આધારે આપણે વેચાણ પડતર શોધીએ. સ્ક્રીન ઉપર હું રકમ અત્યારે નથી દર્શાવતો, સીધી તમને ગણતરી દર્શાવી દઉં છું, તમે રકમ તો જોઈ લીધેલી હશે. તો એમાં તમે જોશો તો એ ગણતરીને આધારે વેચાણ પડતર આપણને મળી 13,40,000. જવાબ આપણી પાસે માંગ્યો કે વેચાણ પડતર અને કાચો નફો કેટલો. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે વેચાણ પરત બાદ કર્યા પછીનું જ વેચાણ આવે, આ એક મગજમાં રાખવા. હવે એ રીતે વેચાણમાંથી આપણે વેચાણ પડતર બાદ કરી એટલે કાચો નફો મળ્યો 3,60,000. તો આ રીતે વેચાણ પડતર 13,40,000 અને કાચો નફો 3,60,000. તો જે ઓપ્શનમાં 13,40,000 હોય અને 3,60,000 હોય એ ઓપ્શન છે એની સામે આપણે ટીક માર્ક કરવાનું થશે. તો
ખાસ કરીને વિદ્યાર્થી ખાસ કરીને બહેનો અથવા મારા સ્ટુડન્ટ અથવા મારા સાથે જોડાયેલી દરેક વ્યક્તિઓ મારો પહેલો જ પ્રયત્ન હતો ખાસ કરીને નાગર સાહેબ અને અમારી જે ટીમ અમીબેન ઉર્વીબેન અને ધવલભાઈ એના સાથ સહકારને લીધે આ પહેલું જ વહેલું મારું ઓનલાઈન લેક્ચર હતું થોડોક ડર પણ હતો પણ કદાચને ક્યાંક પણ થોડી ઘણી કદાચને ભૂલ થઈ હોય બોલવામાં ને એમાં એનું કારણ એ છે કે સ્ક્રીન ઉપર જોઈએ અને મગજની સાથે બેની મેળવણી કરીએ તો અહીં દેખાતું હોય એ બોલાઈ જાય ને મગજમાં જે આવતું હોય એ થોડું આડાઅવળું થાય એટલે એ મારી પોતાની ભૂલ હશે એટલે એ બદલ હું કદાચને ક્યાંય મિસ્ટેક રહી ગયું હોય તો મને માફ કરજો સાથે એક મારા માટે મહત્વનું વિધાન છે અને નાગર સર માટે પણ મેં આ લખેલું છે એટલે બધા શાંતિથી સાંભળી લેજો કે સમય ત્યારે જ સાથ આપે જ્યારે સમય સાથે ચાલ્યું એનો મતલબ એ છે કે નિયમિતતા જીવનની અંદર હોવી જોઈએ નસીબ ત્યારે જ સાથ આપે જ્યારે મહેનત કરીએ એનો મતલબ એવો છે કે આપણે એમને બેઠા રહીએ આ લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને માની લ્યો કે આમાં ઘણી ઘણી બધી બહેનો એવી હશે કે કદાચને આપણી સાથે નહીં જોડાયેલી હવે હવે એ પછી એમ એમ નક્કી કરે કે ભાઈ નસીબમાં હશે હવે માની લ્યો કે તમે પરીક્ષા આપવા ગયા અને જો આ એક્ઝામ્પલ તમને પૂછાણો તો એ તમારા નસીબમાં હતો પણ એના માટે તમારે મહેનત કરવી પડે મહેનત કરવી એટલે ઝૂમની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પછી એ સમયસર તમારે ગોઠવાઈ જવું સર જે આપણે સૂચનાઓ આપે એનું પાલન કરવું એટલે કહેવાનો મારો મતલબ એ છે કે નસીબ ત્યારે જ સાથ આપે કે જ્યારે આપણે મહેનત કરવી અને સફળતા ત્યારે જ મળે સફળ થવું હોય સફળતા ત્યારે જ મળે કે સમય નસીબ અને મહેનત ત્રણેય સાથે મળે આ ત્રણેયનો સામ એનો મતલબ એવો છે કે ગુરુકુળ મહિલા કોલેજની દરેક વિદ્યાર્થીની છે એ સમયની સાથે પણ જોડાયેલી છે એના નસીબની સાથે પણ જોડાયેલ છે અને મહેનત કરવી એ ખાસ કરીને તમારા માટે પણ જરૂરી છે એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો આપણી સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર અને અમારી ટેકનિશિયન ટીમ એ બધાનો ખૂબ ખૂબ આભારી છે કે મારી લાઈફમાં મને પહેલી વખત આવો ફેકર જે ઓનલાઈન ડેવલપમેન્ટ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ હોય એનો લેક્ચર મને ફાળવવામાં આવ્યું અને મેં સારી રીતે તૈયારી કરી ઘણી બધી મારે મહેનત કરવી પડી પણ મને એક સારો અનુભવ થયો અને થોડોક ડર હતો એ પણ દૂર થશે કાલ સવારે મારે માની લ્યો કે અન્ય કોલેજના અધ્યાપકોની સાથે જોડાઈ અને મારે જો આ રીતના લેક્ચર આપવાનું થશે તો એ લેક્ચર હું સારી રીતે આપી શકી એ માટે હું આપણી સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર છે એનો ખૂબ ખૂબ આભાર માનું કારણ કે આવી બધી બાબતમાં સપોર્ટ કરવો એક પ્રિન્સિપાલ તરીકે મને જે સપોર્ટ કરે છે અને એ બાબતમાં હું ખૂબ ખૂબ આભારી છે આપણી સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર થેન્ક યુ વેરી મચ હવે પ્રશ્ન હોય ને તો બધાને ધન્યવાદ સર ખરેખર એકદમ સરસ ખરેખર સુંદર શરૂઆત કરી ડોડિયા સરના જ્ઞાનના અનુભવ આ ઓનલાઈન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના શરૂઆતના દિવસમાં જ મેળવીને સારી લાગણી અનુભવાય છે તો હું ધવલ સરને એક વિનંતી કરીશ કે સર્વે વિદ્યાર્થીઓના માઇક અનમ્યુટ કરી આપે પ્રશ્ન પૂછીશ તમને આ સેશન દરમિયાન કોઈ પણ શંકા પ્રશ્ન હોય તો પૂછી શકે છે
નમસ્તે બેનો, બધાને જો મજા આવેલી હોય, લેક્ચરમાં મજા આવી, સારું લાગેલું હોય તો બધા પોતાનો અંગૂઠો મને આ રીતના બતાવજો, એટલે મને ખ્યાલ આવે કે બધાને મજા આવે. થેન્ક યુ. અને બીજા કોઈ પણ ને કોઈ પણ પ્રકારનો કઈ પ્રશ્ન હોય તો મને કહેજો, એટલે હું અત્યારે તમારો એનો જવાબ આપી શકું. બીજા કોઈ સબ્જેક્ટમાં કઈ મૂંઝાતા હોય તોય તમે મને પ્રશ્ન કરજો, તો એનું એવું થોડું ગાઈડન્સ આપી શકું. અને ખાસ કરીને આના પછીનું મારું લેક્ચર સ્ટેટિસ્ટિકમાં છે, આંકડાશાસ્ત્ર ઉપર હું જવાનો છે, એટલે એમાંય તમે તમારે જે ચેપ્ટરમાં થોડી ઘણી કચાશ લાગતી હોય તો મને અત્યારે કહેજો, તો એના ઉપર આપણે જશું. નમસ્કાર સર. સર વચ્ચે બોલવા બદલ માફી માંગુ છું, પણ પલ્લુ રૂડાચ અને બીજી એક બેન હતી જેમને હાથ ઊંચો કરેલો હતો, એમને કદાચ કઈ ક્વેરી હતી. તો પલ્લુ રૂડાચ અને કેશવાલા મંજુને હું હેલો બેન, તમને અનમ્યુટ કરવામાં આવેલા છે. હેલો, પલ્લુ બેન નીકળી ગયા છે એમાંથી. બીજા કોઈ બહેનો ને જો કઈ ક્વેરી હોય બોલો બધા કઈક બોલો તો ખરા, કેમ બધા અચકાવું છું? ઘણા બધા જોડાયેલા છે. મનીષા છે. એમાં પ્રામાણ્ય વિતરણ સર, પ્રામાણ્ય વિતરણ ના ચેપ્ટર માં હું જોઉં છું. હા, પછી બીજા સામાયિક શ્રેણી માં વાંધો નથી ને? ના, એમાં વાંધો નથી. પ્રામાણ્ય વિતરણ, પ્રામાણ્ય વિતરણ માં પ્રોબ્લેમ. હા, એમાં બેટા મધ્યક ને મધ્યસ્થ ને એવા આપેલા હોય અને 60% આપેલ હોય, એવા બધા દાખલા માં પ્રોબ્લેમ છે કે કયા દાખલા માં તો હોય એને પ્રાધાન્ય આપું? એક લેક્ચર હું સામાયિક શ્રેણીનું લઈ લઈશ અને એક લેક્ચર પ્રામાણ્ય વિતરણનું લઈ લઈશ. બરાબર, બે લેક્ચર આપણા છે. એમાં એકાઉન્ટિંગ નું નહીં લઉં, કારણ કે એકાઉન્ટિંગ માં છે ને બધા સ્ટુડન્ટ ને લાભ નહીં મળે, એટલે આપણે જે મેઇન સબ્જેક્ટ છે એ બે ના લઈ લઈશ આજના લેક્ચરમાં. બેટા મજા આવી તમને બધાને? હેલો, નીલમ પણ દેખાય છે. નીલમ, હા સર, બહુ મજા મજા આવી બેટા લેક્ચરમાં? મજા આવી ને? હા સર, મજા તો આવી, વાતો ન થયું. હા, આમાં તો વાતો એટલી ન થાય ને, ક્લાસ ની અંદર હોય તો થોડી ઘણી વાતો થાય. બરોબર, આમાં તો આપણે સમય ને થોડું ધ્યાનમાં દેવું પડે, એટલે તમારી કોઈ પણ મુશ્કેલી હોય તો તમે તારે ગ્રુપમાં મને એકાદો દાખલો પણ તમે મોકલજો. કોઈ પણ દાખલામાં કઈ પ્રોબ્લેમ હોય તો કોલેજ નું જે ગ્રુપ છે ને, પણ આપણું જે ગ્રુપ છે એની અંદર તમે તારે મને મોકલજો, એટલે હું તમને એનો જવાબ પણ મોકલીશ. મૂંઝાતા નહીં, પરીક્ષાથી કઈ ડરતા નહીં, આપણે બધી રીતે તૈયાર છે અને સારી રીતે એક્ઝામ આપી શકીએ એમ છે. આપણી સંસ્થાના પ્રિન્સિપાલ છે ડોક્ટર નાગર સર,
એના પ્રયત્ન એવા છે કે વેકેશન આવા લોકડાઉન ના સમયમાં પણ સવારથી સાંજ સુધી કોલેજે જોડાયેલા હોય અને વિદ્યાર્થીઓનું ડેવલપ કઈ રીતે કરી શકીએ એના માટે સતત દોડે. આનાથી તમને ફાયદો એ થશે ખાસ કરીને કે આગળ જતા આપણે એવું વિચારીએ કે કદાચ તમે એમકોમ બીજી જગ્યાએ કરતા હોય અને માની લ્યો કે તમે મારી સાથે જોડાયેલા હોય તો આપણે અઠવાડિયામાં એકાદું લેક્ચર આ રીતના ગોઠવીએ કે જેને લીધે તમે એક્સટર્નલ એમકોમ કરતા હોય, રેગ્યુલર એમકોમ કરતા હોય અને એકાઉન્ટન્સીમાં તમને કઈ પ્રોબ્લેમ હોય તો આપણે બે ત્રણ દાખલાઓ છે આ રીતના લઈ શકીએ. એટલે એ પણ આપણા સ્ટુડન્ટ ફેકલ્ટી ડેવલપમેન્ટ માટે થઈ અને એના પણ માટે પણ મહત્વનું. એટલે લાંબે ગાળે આપણા માટે આ બહુ મહત્વનું, પણ એના માટે તમારે થોડો પ્રયત્ન કરવો. એટલે જે અમે તમારી પાસે માગીએ ને એ તમારે અમને આપવું પડે. અમે રકમ મોકલાવી દીધી, તમે પ્રયત્ન કરો, દાખલો ગણી લેવા, ગણી લીધા પછી તમારે મને શેર કરી દેવા. તો એનાથી ફાયદો શું થશે કે તમે મોટાભાગના સ્ટુડન્ટ છે એ કઈ જગ્યાએ એની ભૂલ થાય. જો તમે બધાએ મને દાખલો મોકલેલો હોત ને તો મને ખ્યાલ આવી જાય કે મોટાભાગના સ્ટુડન્ટ છે શેર હોલ્ડરમાં ભંડોળમાં ભૂલ કરે. એના ઉપર હું વધારે ધ્યાન આપીશ. બાકી બધાને મજા આવી ને બેટા લેક્ચરમાં? આરતી, હેલો. હેલો. હા વારા આરતી. હા મેડમ, આજનો સેશન કેવો લાગ્યો? ખૂબ જ સારો મેડમ. સૌપ્રથમ બધાને નમસ્કાર. નમસ્કાર. આજનો આ કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો મેડમ. અને હા, બધાનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ નાગર સરનો પણ આભાર કે જેમણે કાલે અમને ટેકનોલોજીનું મહત્વ અને તેનો ઉપયોગ કઈ રીતે અમારે કરવો તે પણ સારી રીતે સમજાવ્યું. અને સર્વ ગુરુજનોનો પણ ખૂબ ખૂબ આભાર. અને ડોડિયા સર નો ખૂબ આભાર કે જેમણે આજે અમને આ લેક્ચર લીધો અને આ લેક્ચર એવી રીતે એને પ્રેઝન્ટ કર્યો કે અમને બધાને સારી રીતે સમજાઈ ગયો સમ. અને ગુણોત્તર વિશ્લેષણ નું અમને ફરી પાછું તાજું થઈ ગયું કે જે અમે આમ તો જોઈએ તો અમે મૂકી જ દીધું હતું ગણવાના દાખલા, પણ હવે આજે અમે પાછા ફરી તાજું કરી લીધું. એટલે ડોડિયા સર નો પણ ખૂબ ખૂબ આભાર. અને આ માધ્યમથી અમને બધાને જોડનાર અમી મેડમ, ધવલ સર, ઉર્વી મેડમ, આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ. આભાર. અસ્તુ. નમસ્તે. જય હિન્દ. થેન્ક યુ આરતી. હવે આ મીટિંગને અંત તરફ લઈ જતા હું સૌપ્રથમ આદરણીય શ્રી ડોક્ટર નાગર સરનો આભાર માનીશ કે આટલી તેમણે સરસ વ્યવસ્થા કરી આપી. ત્યારબાદ ડોડિયા સરનો આભાર માનીશ કે તેમણે પોતાનું જ્ઞાન વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ પાસે પીરસ્યું. ધવલ સરનો પણ આભાર કે તેમણે ટેકનિકલ વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું. ઉરી મેડમનો આભાર અને રોનકભાઈનો પણ આભાર કે તેઓ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવા માટે થઈને અહીં ઉપસ્થિત રહ્યા. હવે સર વિદ્યાર્થીઓનો પણ આભાર કે આવતા લેક્ચર સુધી તમે લોકો સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ.